नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण ने तेना गुणधर्म। तो छेले आपणे चैप्टर 5 पूरू कर्यु, हवे नवा चैप्टर नी शरूआत करी रह्या छीए। चैप्टर नंबर 6 नाम शुं छे? तो के त्रिकोण ने तेना गुणधर्म। तो पहला त्रिकोण एटले शुं? तो के लखीए त्रिकोण नी व्याख्या। त्रिकोण एटले त्रण सामान्य रेखाखंडथी बनती बांध आकृति ने त्रिकोण कहेवामां आवे छे। त्रण रेखाखंडोनी मददथी बनती सादी बांध आकृति ने लखे त्रण रेखाखंडो भेगा थाय अने जे बांध आकृति बनावे छे एने त्रिकोण कहेवामां आवे छे। दोरीए तो आ एक रेखाखंड, आ बीजो रेखाखंड अने आ त्रीजो रेखाखंड। आवा त्रण रेखाखंडो भेगा थाय अने सादी बांध आकृति बनावे छे एने शुं कहेवामां आवे छे? त्रिकोण। अने नाम आपीए बी अने सी। पछी त्रिकोण ने कुल केटला 6 अंगो होय छे? त्रिकोण ने छ अंगो होय छे। એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ત્રણ એની બાજુઓ અને ત્રણ એના ખૂણાઓ। તો કે તેમાં ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓનો સમાવેશ થાય છે। હવે ત્રિકોણના કુલ કેટલા આપણે જોયા? 6 અંગો, 3 એના ખૂણાઓ। ખૂણાઓ એટલે જો આ ખૂણો B, ખૂણો A, ખૂણો C। ખૂણાઓ વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે બે રેખાખંડોને જોડાવાથી અથવા બે સામાન્ય કિરણો જ્યાં સામાન્ય શિરોબિંદુમાં છેદે તો એ શિરોબિંદુ પાસે રચાતા બાંધ છેડાને તેનો ખૂણો કહેવામાં આવે છે। તો આ ત્રણ ખૂણાઓ છે, ખૂણો A, B અને ખૂણો સી। ખૂણા કેટલા થયા? એ બી અને સી। હવે એની બાજુઓ જોઈએ। તો એની બાજુઓ એટલે શું? એની ભુજ, આ એ બી ભુજ, બીસી ભુજ અને એસી ભુજ। એ બી, બીસી અને એસી ભૂલ। તો બાજુઓને સંકેતમાં આવા સ્વરૂપે લખાય છે, એ બી, બીસી અને એસી। હવે એના શિરોબિંદુઓ જોઈએ। તો ત્રિકોણને કેટલા શિરોબિંદુઓ હોય? તો કે ત્રણ। કયા કયા? તો કે ખૂણો સોરી એ શિરોબિંદુ એ, શિરોબિંદુ બી, શિરોબિંદુ સી। આ ત્રણેય એના શું થાય? શિરોબિંદુઓ। તો કે એ, બી અને સી આ ત્રણેય ત્રિકોણના શિરોબિંદુઓ થાય। હવે
त्रिकोण मा मध्यगा आवेली हुई छे तो मध्यगा એટલે શું અહીંયા લખીએ त्रिकोण ની मध्यगा त्रिकोण ની मध्यगा એટલે त्रिकोण ना शिरो बिंदु थी तेनी सामेनी बाजू ना मध्य बिंदु ने जोड़ता रेखाखंड ने त्रिकोण ने मध्यगा कहेवामां आवे छे। हवे अहींया मध्यगा माटे नी बीजी आकृति दोरू। आवी रीतनो कोई त्रिकोण आवेलो छे ए बी अने सी, तो एमां त्रिकोण ना शिरोबिंदु शिरोबिंदु केटला छे विद्यार्थी मित्रों? त्रण। क्या क्या? ए बी अने सी। हवे शिरोबिंदु थी सामेनी बाजू, सामेनी बाजू जो आ ने ए ने आपणे शिरोबिंदु तरीके लईए तो एनी सामेनी बाजू थशे बी सी। हवे बी सी ना मध्य बिंदु एटले आने धारो के आ बाजूनो मध्य बिंदु एम कही दे। मध्य बिंदु ने जोड़ता रेखाखंड ने એટલે શિરોબિંદુ થી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? ત્રિકોણની મધ્યગા। આને ત્રિકોણની મધ્યગા કહેવાય। ત્રિકોણના શિરોબિંદુ થી સામેની બાજુના મધ્ય બિંદુને કોઈ પણ બાજુ હોય એનું મધ્ય બિંદુ એટલે શું? તો કે બરોબર વચ્ચે આવેલું, જેવું નામ એવું એનું કામ। मध्य बिंदु એટલે બરોબર વચ્ચે આવેલું, મધ્યગા એટલે ત્રિકોણની વચ્ચે આવેલી આ રેખાખંડ। એટલે કે શિરોબિંદુ થી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો જો શિરોબિંદુ આપણી પાસે કેટલા છે? ત્રણ। તો મધ્યગા પણ કેટલી મળી શકે? ત્રણ। આપણે અહીંયા એ થી દોરી, એવી જ મધ્યગા આપણે અહીંયા બી થી દોરી શકીએ। આ શિરોબિંદુ લઈએ, આનું મધ્ય બિંદુ એન લઈએ, તો આ બી થી એન સુધીની આ જે રેખાખંડ છે એને શું કહેવાય? ત્રિકોણની બીજી મધ્યગા। હવે સી ને શિરોબિંદુ લઈએ તો અહીંયા નામ આપી દઉં પી। આ બે બાજુનું મધ્ય બિંદુ છે પી। તો ત્રિકોણનું શિરોબિંદુ સી અને મધ્ય બિંદુ પી ને જોડતો રેખાખંડ એને ત્રિકોણની શું કહેવાય? ત્રીજી મધ્યગા। હવે લખીએ ત્રિકોણની મધ્યગા એટલે શું? તો કે ત્રિકોણના શિરોબિંદુ થી સામેની બાજુ પર સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવામાં આવે છે। ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ એટલે આ શિરોબિંદુની સામેની બાજુ બીસી એના મધ્ય બિંદુ એટલે એમ ને જોડતા રેખાખંડ, શિરોબિંદુથી મધ્ય બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? ત્રિકોણની મધ્યગા। હવે ત્રિકોણની મધ્યગા કેટલી હોય? તો કે ત્રણ। તો ત્રિકોણની ત્રણ મધ્યગાઓ આવેલી હોય છે। ત્રિકોણના મધ્યગાની આકૃતિ થઈ, આ ત્રિકોણ વિશેની આકૃતિ થઈ। તો હવે પછી આના પછી આપણે
त्रिकोण ना भेद विषय जोईए त्रिकोण नो भेद कोने कहेवाय तो के त्रिकोण ना कोई पण एक शिरो बिंदु थी सामेनी बाजू पर दोरेला लंब रेखाखंड ने तेनो भेद कहेवामां आवे छे હવે નવો પોઈન્ટ બીજો ત્રિકોણનો વેદ વેદ એટલે શું તો કે ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને જો અહીંયા લંબ એ નવો શબ્દ આવ્યો લંબ રેખાખંડને તે ત્રિકોણનો વેદ કહે છે આ ત્રિકોણની મધ્યગા વિશેની આકૃતિ છે જો અહીંયા મેં લખેલું જ છે એટલે કે મધ્યગાની વ્યાખ્યા જ્યારે તમે આ લખો એની સામે આકૃતિ દોરવાની પછી ત્રિકોણના કુલ કેટલા છ અંગો છે તો છ અંગો દર્શાવવા માટેની આકૃતિ આ રીતની છે તો આ દર્શાવવાની ત્રિકોણના છ અંગો અને એની આકૃતિ આ ઉપરની આકૃતિ દોરી નીચે આ વિગતો લખવાની થશે હવે ત્રિકોણના વેદ વિશે જોઈએ આપણે ત્રિકોણનો વેદ એટલે શું તો કે ત્રિકોણના શિરોબિંદુથી અહીંયા ત્રીજી આકૃતિ દોરું છું કે ત્રિકોણના વેદને સમજવા માટેની આકૃતિ જોઈએ એ બી અને સી ત્રિકોણના શિરોબિંદુથી શિરોબિંદુ એટલે એ બી અને સી એના ઉપરથી દોરેલી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડ હવે ધારો કે એ શિરોબિંદુ લઈએ તો એની સામેની બાજુ થાય બીસી એની ઉપર દોરેલા લંબ રેખાખંડને લંબ રેખાખંડ ને એટલે કેટલો ખૂણો બનાવતો હોવો જોઈએ 90 લંબ એટલે શું તો કે તે 90 નો ખૂણો બનાવે અને એની સાથેનો લંબ કહેવામાં આવે છે એટલે કે અહીંયા 90 નો ખૂણો બનાવવો ફરજિયાત છે તો જ એની સાથેનો લંબ રેખાખંડ કહેવાય એટલે શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડ ને ત્રિકોણ નો શું કહેવામાં આવે છે વેદ કહેવામાં આવે છે વેદની વ્યાખ્યા આપણે જોઈ કે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડ લંબ એટલે 90 નો ખૂણો બનાવે એવી રીતે દોરેલા રેખાખંડને તે ત્રિકોણનો શું કહેવામાં આવે છે વેદ હવે વિદ્યાર્થી મિત્રો વેદ અને મધ્યગા વિશે કોઈ પણ મૂંઝવણ ન રાખતા બે માં શું તફાવત છે તો કે જો ભેદ હોય ત્રિકોણ નો તો તે સામેની બાજુ પર 90 નો ખૂણો બનાવે છે મધ્યગા હોય તો અહીંયા એવું ફરજિયાત નથી કે રેખાખંડ તેની સાથે 90 નો ખૂણો બનાવતો હોવો જોઈએ પરંતુ મધ્યગામાં એટલું જ યાદ રાખવાનું કે સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ અને આમાં શું યાદ રાખવાનું તો કે સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડ ને આમાં લંબ રેખાખંડ આમાં મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ એટલે મધ્યગા ને આમાં લંબ રેખાખંડ હોય તો એને ત્રિકોણ નો વેદ કહેવામાં આવે છે એ તફાવત મધ્યગા ને વેદ રીતે છે તો હવે ત્રિકોણ ને વેદ કેટલા થાય શિરોબિંદુ કેટલા 3 તો વેદ પણ ત્રિકોણ ના અહીંયા કેટલા મળશે 3 હવે અહીંથી લંબ રેખાખંડ આપણે દોરીએ 90 નો ખૂણો બનાવતો તો એ ત્રિકોણ નો બીજો વેદ થશે અહીંયા નામ આપી દઈએ એમ અહીંયા નામ આપી એન ને અહીંયા પી
તો આ બધા કેવા છે અહીંયા નેવાસના ખૂણા બનાવતા હોય એવા છે તો ત્રિકોણના કેટલા વેધ મળે તો કે 3 ત્રિકોણને 3 વેધ હોય છે જેમ 3 મધ્યગા હોય એવી જ રીતે ત્રિકોણને 3 વેધ હોય છે પરંતુ વેધ અને મધ્યગામાં તફાવત રહેલો છે મધ્યગામાં સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ વેધ એટલે સામેની બાજુ સાથે બનાવતો લંબ રેખાખંડ એને વેધ કહેવામાં આવે છે તો ત્રિકોણ વિશેની સ્વાધ્યાય 6.1 ની આગળની થિયરી વ્યવસ્થિત રીતે તમે તમારી ફેરબુકમાં લખી લો હવે આગળ આપણે સ્વાધ્યાય 6.1 ચાલુ કરી તો સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો તો કે ત્રિકોણ PQR માં DAQR નું મધ્ય બિંદુ છે તો પહેલા તો આકૃતિ દોરીએ દાખલા નંબર 1 ની આવો હોય ત્રિકોણ P Q અને R આપેલો છે તો એમાં અહીંયા 90 નો ખૂણો બનાવતો રેખાખંડ PM છે અને ત્રિકોણનું મધ્ય બિંદુ D આપેલું છે
त्रिकोण PQR માં DAQR નો મધ્ય બિંદુ છે ત્રિકોણ PQR માં ત્રિકોણને સંકેત સ્વરૂપે આવી રીતે દર્શાવાય ત્રિકોણ લખવું ન હોય અને સંકેતમાં દર્શાવવું હોય તો આવી નિશાની દોરવાની ત્રિકોણ PQR માં DAQR નો મધ્ય બિંદુ છે लेके આ D છે એ આ બાજુનું મધ્ય બિંદુ QR બાજુ છે ત્રિકોણની અગેનું આ મધ્ય બિંદુ છે તો એમાં PMA નું ખાલી જગ્યા થાય PMA ની ખાલી જગ્યા થાય છે તો રેખાખંડ PM રેખાખંડ PM એટલે અહીંથી લઈને અહીંયા સુધી તો હમણાં જ આપણે શીખ્યું ત્રિકોણનો વેજ એટલે શું તો કે સામેની બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવતો લંબ રેખાખંડ લંબ એટલે શું 90 અંશનો ખૂણો બનાવતો હોય એને લંબ કહેવાય બરોબર મગજમાં બેસાડી દેજો લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવતો હોય તે હવે આ રેખાખંડ PM છે સામેની બાજુ QR સાથે લંબ રેખાખંડ બનાવે છે એટલે કે PMA સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ છે તો આને શું કહેવાય તો કે ત્રિકોણનો વેધ અહીંયા લખું કે રેખાખંડ PMA ત્રિકોણ PQR નો વેધ છે હવે બીજી જોઈએ તો કે રેખાખંડ PDA ખાલી જગ્યા છે તો PD માં D શું કીધું છે તો કે સામેની બાજુ QR નું મધ્ય બિંદુ સામેની બાજુ આ QR છે એનું મધ્ય બિંદુ છે આ D તો હવે આપણે હમણાં જ જોયું કે ત્રિકોણના કોઈ એક શિરો બિંદુ છે સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ આ સામેની બાજુ QR છે અને મધ્ય બિંદુ D ને જોડતો રેખાખંડ PD એ ત્રિકોણની શું કહેવાય મધ્ય ગા એટલે PD શું છે તો કે ત્રિકોણ PQR ની મધ્ય ગા પછી આગળ જોઈએ તો કે QM equal to MR છે એવું પૂછ્યું છે કે QM equal to MR છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે એટલે કે બાજુ QM બરાબર MR થાય QM એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર આટલું અંતર થાય અને MR એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું હવે તમે જ કહો જો આ બે અંતર સરખા છે આ આટલું છે અને આ અહીંથી અહીંયા સુધીનું છે M થી R બિંદુનું તો કે ના QM is not equal to MR આ બે બાજુ સરખી થાય નહીં જો QD અને DR આપ્યું હોય તો થાય શું કામે કારણ કે D એ આનું મધ્ય બિંદુ કોને કહેવાય તો કે સામેની બાજુના ના સરખા ભાગ પાડે અને એનું મધ્ય બિંદુ કહેવાય એટલે QD અને DR સરખા થાય પરંતુ QM અને MR સરખા થશે નહીં તો અહીંયા લખવાનું ના QM is not equal to MR તો દાખલા નંબર 1 ને વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લો
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીશું સ્વાધ્યાય 6.1 ના દાખલા આપણે હવે નેક્સ્ટ લેક્ચર માં બીજી વાર જોઈશું હોમવર્ક માં આજે જે આગળની થિયરી છે તે બે વાર લખી અને પાકી કરવી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 ના બીજા દાખલા જોઈશું જય હિન્દ જય ભારત